હવે જોઈએ મુંદ્રાથી મારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ. મુંદ્રામાં થેલેસેમિયા ગ્રસ્ત માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ મુંદ્રા કચ્છ શાખા દ્વારા અને અન્ય સહયોગી સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પ યોજાયો હતો. વિશ્વ હિન્દુ પરિષદની શાખા સાથે સેવા સાધના કચ્છ ભારત વિકાસ પરિષદ રાષ્ટ્રીય સેવિકા સમિતિ વિદ્યા ભારતી શિશુ મંદિર મુંદ્રા તાલુકા કચ્છી રાજગોર સમાજ અને મુંદ્રા તાલુકા રાજગોર યુવક મંડળ ફ્લાઇવિંગ ફાઉન્ડેશન મુંદ્રા જેવી અનેક સંસ્થાઓએ સાથે મળી અને આ રક્તદાન કેમ્પ યોજ્યો હતો, જેમાં 64 યુનિટ એટલે કે 22,400 સીસી લોહી એકત્ર કરી અને કોરોનાની કપરી પરિસ્થિતિમાં જે લોકો બ્લડની અછત ભોગવી રહ્યા છે તેમને એક સહાયરૂપ થવાના હેતુ સાથે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પને દીપ પ્રજ્વલિત દેવજીભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યો હતો. સહમંત્રી સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત અને કિશોરસિંહ પરમાર મુંદ્રા નગરપાલિકાના પ્રમુખે આ કેમ્પને ખુલ્લો મૂક્યો હતો. કેમ્પને સફળ બનાવવા માટે નરેન્દ્રસિંહ સોઢા, ધવલ રાજગોર, આનંદ વ્યાસ, આલાભાઈ ગઢવી સહિતના લોકોએ ખૂબ ખૂબ જહેમત ઉઠાવી હતી અને બ્લડ ડોનેશન કેમ્પ માટે જીકે હોસ્પિટલના દર્શન રાવલ સહિતના લોકોએ પણ સારી વ્યવસ્થા ઉપલબ્ધ કરી અને સહયોગ આપ્યો હતો. બોલો. દેવજી મહેત્રા, વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત સહમંત્રી. આજે મુંદ્રાનગર ખાતે રક્તદાનનો કેમ્પ રાખેલો હતો, એમાં અત્યાર સુધીમાં 53 રક્તદાતાઓ પોતાનું રક્ત આપી ચૂક્યા છે અને હજી ચાલુ છે. વિશ્વ હિન્દુ પરિષદ અલગ અલગ પ્રકારના આ પ્રકારના સેવા કાર્યો કરે છે અને સમાજમાં રહીને આ જે મહામારી કોરોના મહામારીનું એક સંકટ આવ્યું છે સમાજ ઉપર, એમને લઈને અલગ અલગ વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તારમાં જેમ કે ઉકાળાની વ્યવસ્થા કરવાની, ઘર ઘર જઈ અને સમાજની વચ્ચે રહીને ઉકાળાનું વિતરણ કરવાનું, અંજારમાં જનરલ હોસ્પિટલમાં મંડપનું હોય કે કોઈ બી દર્દી હોય એમને ઓક્સિજનની વ્યવસ્થા પૂરી કરવાની, અલગ અલગ વ્યક્તિને અલગ અલગ ગામમાં ઓક્સિજન હોય અથવા તો એમનું રેગ્યુલર કે જે બી હોય હોસ્પિટલમાં દાખલ કરવાનો અગર વિષય આવે તો તરંત દોડી જઈ અને એમને વ્યવસ્થા પૂરી કરવાની. અંજારમાં જ નવજીવન હોસ્પિટલ છે, એમની પૂરી દેખરેખ અથવા તો પૂરી જે વ્યવસ્થા જે છે આપણા કાર્યકર્તાઓ દ્વારા એમની વ્યવસ્થા સંભાળે છે અત્યારે. એમ એ પ્રકારે આખા કચ્છમાં આ પ્રકારના વિષયો ચાલે છે, એમ કે વધુમાં વધુ જેટલી મહેનત થાય એટલા બધા જ કાર્યકર્તાઓ મળીને સંકલન કરીને એ પૂરી વ્યવસ્થા કરે છે. જે બી દર્દી હોય એમને જે બી પ્રકારનો ફોન આવે પરિષદના કાર્યકર્તાઓને તો તરત દોડીને આ સેવા માટે હાજર રહે છે.